જૂનાગઢ હૈદરાબાદમાં એશિયાટિક સિંહ કોરોના સંક્રમિત થતા જૂનાગઢ સાસણ સહિતના સફારી પાર્ક અને ઝૂમાં પ્રાણી અને પક્ષીઓનું સતત મોનિટરિંગ ચાલુ કરાયું છે. જો કે હજુ સુધી અહીં સંક્રમિત સિંહ સહિતના એક પણ પ્રાણી જોવા નથી મળ્યા, છતાં વન વિભાગ દ્વારા આગવું આયોજન કરી તકેદારીના પગલાં લેવાયા છે. હૈદરાબાદ ખાતે આવેલ નેહરુ ઝૂઓલોજીકલ પાર્ક ખાતે 8 જેટલા એશિયાટિક સિંહ સંક્રમિત થયાના અહેવાલો મળી રહ્યા છે, જેમાં 4 માદા સિંહણ છે અને 4 નરસિંહ છે. આ અહેવાલોના પગલે જૂનાગઢ વન વિભાગ દ્વારા આગવું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. સકરબાગ ઝૂ, દેવળિયા સફારી પાર્ક, આંબરડી સફારી પાર્ક હાલ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. પ્રાણીઓના ટ્રેકર્સ વિભાગને સાબદો કરવામાં આવ્યો છે. પ્રાણીઓના ખોરાકથી લઈ તેમની દરેક હિલચાલ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. પ્રાણીઓ સાથે સતત સંપર્કમાં આવનાર સ્ટાફને વેક્સિન લીધા બાદ તેમના કોરોના ટેસ્ટ પછી જ પ્રાણીઓના સીધા સંપર્કમાં આવવા દેવામાં આવે છે. જૂનાગઢ વન વિભાગના CCFDT વસાવડાએ જણાવ્યું હતું કે જૂનાગઢ સાસણ કોઈપણ જગ્યાએ વન વિસ્તારમાં પ્રાણીઓમાં કોઈપણ પ્રકારના લક્ષણો હજુ સુધી જોવા મળ્યા નથી, પરંતુ વન વિભાગની અલગ અલગ ટીમો પ્રાણીઓમાં સંક્રમણ ન ફેલાય તે માટેની સતર્કતા સાથે કાર્ય કારણે જે પ્રાણીઓ અને પક્ષીઓ ઉપર જે ખતરો આવ્યો છે, જે COVID-19ના જે ચિહ્નો હૈદરાબાદ ઝૂમાં સિંહને જોવા મળે છે તેને ધ્યાને લઈ અને તાત્કાલિક ગુજરાત રાજ્યના દ્વારા જેટલી પણ સેન્ચ્યુરીઝ છે, નેશનલ પાર્ક છે અને સકરબાગ ઝૂ છે, અમારા સફારીઝ છે, દેવલિયા સફારી પાર્ક, આંબરડી સફારી પાર્ક, તેને તાત્કાલિક પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવે છે. સાથોસાથ જે અમારા સકરબાગ છે, અમારા જે જીન પૂલ છે, અમારા રેસ્ક્યુ સેન્ટર હોસ્પિટલો છે, તેને અમે ખૂબ જ સઘન રીતે સેનિટાઈઝ કરી રહ્યા છીએ. જે એનિમલ કીપર્સ છે તે પણ ગ્લોવ્સ પહેરીને, જરૂર પડે PPE કીટ પહેરીને, માસ્ક પહેરીને આ પ્રાણીઓ સાથે ડીલ કરી રહ્યા છે. આ જે પ્રાણીઓનો ખોરાક છે તેને પણ કોઈ પણ જાતનું તેનાથી સંક્રમણ ન ફેલાય તે માટે ટ્રીટ કરીને સિંહોને આપવામાં આવી રહ્યો છે. સાથોસાથ જે અમારો ફિલ્ડ છે તેની અંદર, ફિલ્ડની અંદર પણ અમારો સ્ટાફ ફરી અને સિંહોની અંદર કોઈ પણ આવા લક્ષણો જોવા મળે છે કે કેમ તેની ખાતરી કરી રહ્યો છે અને રિપોર્ટ આપી રહ્યો છે. અત્યાર સુધી કોઈ પણ સિંહની અંદર આવા કોઈ પણ લક્ષણો જોવા મળેલ નથી અને અમે એ પણ સાથોસાથ સૂચના આપી છે કે જે સ્ટાફ અને જે અમારા ટ્રેકર્સ છે, એનિમલ કીપર છે, એ તમામને કોરોનાની રસી મૂકવામાં આવે અને જ્યાં સુધી એ રસી ના મૂકાય ત્યાં સુધી આ લોકોના કોવિડ ટેસ્ટ કર્યા પછી જ તેને સિંહોના સંપર્કમાં જવા દેવામાં આવે.